નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતની એકતા અને અખંડિતતાના વિશ્વને સાક્ષાત કરાવીને આવનાર પેઢીઓ સુધી એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના નિરીક્ષણ મુલાકાતે કેવડિયા પહોંચીને કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતની એકતા અને અખંડિતતાનું વિશ્વને સાક્ષાત કરાવીને આવનાર પેઢીઓ સુધી એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાને નિરીક્ષણ મુલાકાત કેવડિયા પહોંચીને કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી આવકાર્યા હતા. વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટી તેમજ સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન ઓફ વોલી ઓફ યુનિટ સહિતના સમગ્ર પરિસરની મુલાકાત સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સરદાર સાહેબને ભાવાંજલિ આપતા કહ્યું છે કે દેશની એકતા અને અખંડિતતાના આ શિલ્પીના વિરાટતમ પ્રતિમા રાષ્ટ્રીય વૈશ્વિક ઓળખ બની ગઈ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વ પ્રતિમાની નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કરાયું છે. યોગી આદિત્યનાથે પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા કહ્યું છે કે 562 રજવાડાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનાર સરદાર સાહેબનું આ કાર્ય આવનાર યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્ર ચેતનાનો સંચાર કરશે. સરદાર સાહેબની કલ્પના અને સરદાર સરોવર બંધના નિર્માણ સાથે સાકાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને કિસાન અને સિંચાઈની સુવિધા આપીને ગુજરાતને સમૃદ્ધ તરફ લઈ જવા વિકાસના દ્વાર ખોલી દીધા છે. એવી આ ભૂમિના સ્થાનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટુરિસ્ટ ગાઈડ તરીકે રોજગાર અવસર પૂરા પાડ્યા છે. તે માટે અભિનંદન પણ પાઠવવામાં આવ્યું છે. આ અવસરે નર્મદા નિગમના CMDSS સ્ટાટોર તેમજ નિગમના સંયુક્ત વહીવટ સંચાલક સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ વન રક્ષક તેમજ નિગમના ચીફ એન્જિનિયર PC વ્યાસ સહિત અધિકારીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કામરેજ તાલુકા પંચાયતની ઓફિસમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. ત્યારે દરેક નાના મોટા કામ માટે અધિકારીઓ લાંચ પાડતા હતા, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ અહીં DOT ગોઠવી હતી અને પંચાયત ઓફિસમાં કામ માટે આવેલા વ્યક્તિ સાથે રાખીને ACBએ ગોઠવેલા છટકામાં સર્કલ ઇન્સ્પેક્ટર કનૈયાલાલ અને ફારૂક અતુલ લિંબાસિયાને માત્ર 1.40 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. કામરેજ તાલુકા પંચાયતની ઓફિસ ભ્રષ્ટાચારનો અડ્ડો બની છે. અહીં દરેક નાના મોટા કામ માટે અધિકારીઓને લાંચ આપી પડતી હોવાની ઉઠેલી ફરિયાદને પગલે એન્ટી કરપ્શન બ્યુરોએ અહીં ડિકોઈ ગોઠવી હતી. પંચાયત ઓફિસમાં કામ માટે આવેલા વ્યક્તિને સાથે રાખી ABBC ગોઠવેલા છટકમાં સર્કલ લિંબાસિયા માત્ર 1.40 લાખ રૂપિયા લાંચ લેતા આ બાદ ઝડપાઈ ગયા હતા. એન્ટી કરપ્શન બ્યુરોના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનુસાર કામરેજ તાલુકા પંચાયત ઓફિસરે સરકારે કહ્યું કે કાયદેસરના કામ કરવા માટે અધિકારીઓ રૂપિયા એટલે કે લાંચ માંગતી હોવાની બૂમ ઉઠી હતી. ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદોને પગલે મદદનીશ નિયામક PM પરમાર ઇન્સ્પેક્ટર CK પટેલને ઇન્સ્પેક્ટર CK પટેલ કામરેજ તાલુકા પંચાયત ઓફિસમાં ખાંગી રહે તપાસ કરી તો દરેક કામ માટે ચોક્કસ રકમ નક્કી કરી રાખવા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પટેલી આ કચેરી માટે કામ માટે આવેલા એક વ્યક્તિનો સહકાર મેળવી છૂટક ગોઠવ્યું હતું. પોતે કેટલી અરજી સંદર્ભે પૂછવા માટે સર્કલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં એ વ્યક્તિ પહોંચ્યો હતો. પોતે કરેલી અરજી સંદર્ભે જે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી એની સામે સર્કલ ઇન્સ્પેક્ટર કનૈયાલાલ અને કારકુન અતુલભાઈ 1.40 લાખ રૂપિયા લાંચ માંગી હતી. ACBની સૂચના અનુસાર અરજદાર લાંચ આપવા તૈયાર થયો હતો. ત્યારબાદ આ બંને અધિકારીઓ લાંચની રકમ લે અને બંનેને ડબોચી લીધા હતા. પાલનપુર પાડ્યા વિસ્તારમાં સંસ્કાર ભારતી સ્કૂલ સામે પારસનગરમાં રહેતા કનૈયાલાલ શાંતિલાલ પટેલ અને નાના વરાછાના નંદન વન સોસાયટીમાં રહેતા અતુલકુમાર ધીરજલાલ લિંબોસિયા સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. સામી દિવાળી તાલુકા પંચાયત ઓફિસમાં ACBA ડિકોય ગોઠવ બોલાવી સપાટીથી ભ્રષ્ટાચારમાં ફટફડાટ પેસી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વ કાર્યવાહી ભૈયાજી જોશીએ શુક્રવારે કહ્યું હતું કે જેમ રામ મંદિર માટે આંદોલન કરવામાં આવ્યું હતું તેમણે કહ્યું છે કે રામ મંદિરને લઈને હવે વિલંબ ઘણો લાંબો થઈ ગયો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકારી વાહક ભૈયાજી જોશી શુક્રવારે કહ્યું કે જરૂર પડશે તો ફરીથી 1992ની જેમ રામ મંદિર માટે આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે રામ મંદિર લઈને વિલંબ ઘણો બધો લાંબો થઈ ગયો છે. ભૈયાજી જોશીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે રીતે રામ મંદિર પર પોતાનો નિર્ણય આપ્યો તેનાથી તમામ લોકો આશ્ચર્યમાં છે અને તેનાથી હિન્દુઓને ભાવનાઓ ઠેસ પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે રામ મંદિરને લઈને 30 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે અને કોર્ટે હિન્દુઓની ભાવનાઓને ખ્યાલ રાખવો જોઈએ. એમનો પૂરો ભરોસો છે કે આગળ જઈને હિન્દુ કોર્ટની ભાવનાઓને ઠેસ પહોંચશે નહીં. ભૈયાજી જોશીએ કહ્યું કે અમને પૂરી આશા છે કે ભવ્ય રામ મંદિર બનશે અને કોર્ટ ભાવનાઓને ધ્યાનમાં રાખીને આગળ પોતાનો નિર્ણય સંભળાવશે. કોર્ટમાં આ કેસને ઘણા લાંબા વિલંબ થઈ ચૂક્યો છે. આ કેસને સુપ્રીમ કોર્ટમાં પણ 7 વર્ષ વીતી ચૂક્યા છે. તેમણે કહ્યું કે 3 જજોની બેન્ચની પસંદગી પછી એમની નિર્ણયની આશા હતી પરંતુ એવું કશું થયું નહીં. તેમણે કહ્યું કે જરૂર પડશે તો 1992ની જેમ ફરીથી રામ મંદિરને લઈને આંદોલન કરશે. રામ મંદિર માટે અધ્યાદેશના સવાલ પર જોશીએ કહ્યું કે અધ્યાદેશ જેને માંગો છે તે માંગશે પરંતુ તેના માટે નિર્ણય સરકારને કરવાનો છે. તેમણે કહ્યું કે રામ તમામ લોકોમાં હૃદયમાં વસે છે પરંતુ તે મંદિર દ્વારા પ્રગટ થાય છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છે છે કે રામ મંદિર બને. જોશી 3 દિવસ સુધી થયેલી ઈજીજીની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. શુક્રવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે આ બેઠકને પૂરી થતા સંત પ્રમુખ મોહન ભગવત સાથે મુલાકાત કરી હતી. ભગવત સિવાય શાહ અને અન્ય સંત નેતાઓને પણ મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દિલ્હીમાં પ્રદૂષણ મામલે તંત્ર વધુ સાવધ બની ગયું છે ત્યારે ગુરુવારના રોજ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે દિલ્હીમાં કુલ નોંધાયેલા 1.10 કરોડ વાહનમાંથી 15 વર્ષ જૂના પેટ્રોલ પર ચાલતા અને 10 વર્ષ જૂના ડીઝલ પર ચાલતા 40 લાખ વાહનોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. 2015માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો કે દિલ્હીમાં નિર્ધારિત સીમા સુધી જ જૂના વાહનોનો ઉપયોગ કરી શકાશે. કેન્દ્ર પ્રદૂષણ કંટ્રોલ દ્વારા ન્યાયમૂર્તિ મદન બી લોકુરને જાણવામાં આવ્યું હતું કે તેમણે ટ્વિટર અને ફેસબુક ઉપર પ્રદૂષણ અંગેની ફરિયાદ નોંધી શકે છે. NGT દ્વારા નિર્ણય લેવાયો હતો કે 10 વર્ષથી જૂના પરંતુ ગેરકાયદેસર વાહનો રહેશે, પરંતુ ખરડો પસાર થતાં અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વકીલ વસીમ કાદરીએ કહ્યું હતું, જૂના વાહનોને પ્લાય રોડ ઉપર પરવાનગી આપતી નથી ત્યારે કચરા નિવારણના પ્રશ્નોને દિલ્હી સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન કોર્ટને કહ્યું હતું કે તેઓ પ્રદૂષણને ધ્યાનમાં લઈ જરૂરી પગલાં લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આના બુલેટિનમાં સમય ગયો છે, બ્રેક નો તો લઈએ એક બ્રેક. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હું વિજય જાજુ, શ્રીમ ગૃહપતિ, NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે
અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. ઘટના બાદથી જ ત્યાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આસામ આજે બંધ છે. કેટલીક જગ્યા ઉપર ટાયર સળગાવી પ્રદર્શન કરી ચૂક્યા છે. કોલકાતામાં અત્યારથી ગુસ્સે ભરાયેલા લોકો જગ્યા જગ્યાએ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન ઉત્તરી અને દક્ષિણ બંગાળમાં થઈ રહ્યા. તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે લગભગ 7:45 વાગ્યાની આસપાસ હુમલામાં આતંકવાદીઓએ 6 યુવાનોને ઉઠાવી લઈ ગયા હતા. ત્યારબાદ આતંકવાદીઓએ આ યુવાનોને ધોલ સાડ્યા, પુલ પાસે બ્રહ્મપુત્ર નદીના કિનારે લઈ ગયા અને ગોળી મારી દીધી હતી. તેમાંથી 4 લોકો ઘટનાસ્થળ પર મોત થઈ ગયા હતા. ત્યારે એકનું હોસ્પિટલ સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત થયું તો અનેક સારવાર માટે હોસ્પિટલ દાખલ છે. આતંકવાદીઓ હુમલામાં મારનાર લોકો પશ્ચિમ બંગાળમાં રહેવાસી હતા. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીએ આ ઘટનાની નિંદા કરી છે. આ ઘટના બાદ આતંકવાદીઓએ પકડવા માટે પોલીસ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આસામથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. અમે તિનસુકિયાએ થયેલા બર્બર હુમલાની નિંદા કરીએ છીએ. શું આ એનઆરસીનું કામ છે? નિરાધાર પરિવારો પ્રતિ દુઃખ વ્યક્ત કરવા અમારી પાસે કોઈ શબ્દ નથી. આ ગોળીબારમાં માર મારનારની ઓળખ થઈ ગઈ છે. શ્યામલાલ બિસ્વાલ, અનંત વિશ્વાસ, અવિનાશ બિસ્વાલ, સુબોધ દાસ અને ધનંજય નામે સુદના નામના શખ્સ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. 2 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે 4 નવા જજ મળી ચૂક્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 નવેમ્બરે આ ન્યાયાધીશોની નિમણૂક કરવાની સૂચના આપી હતી. ત્યારે શુક્રવારે સવારે 10:30 વાગ્યા ન્યાયાધીશોને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. 2 નવેમ્બરે સુપ્રીમ કોર્ટને 4 નવા જજ મળી જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે 1 નવેમ્બરે આ ન્યાયાધીશોની નિમણૂક કરવાની સૂચના આપી હતી. શુક્રવારે સવારે 10:30 વાગે ન્યાયાધીશોને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. જે ન્યાયાધીશે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ શપથ લેવડાવશે તે ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, મધ્યપ્રદેશના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તા, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ MR શાહ અને ત્રિપુરાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અજય રસ્તોગી છે. સુપ્રીમ કોર્ટે આ બધા જ નામોની અસંખ્યા ગત 29 ઓક્ટોબરે કરી હતી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ જગ્યા 31 છે. આ નિયુક્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 29 થઈ જશે. આ વર્ષોના અંતે 2 ન્યાયાધીશો નિવૃત્ત થયા બાદ સુપ્રીમ કોર્ટમાં 4 ન્યાયાધીશોની જગ્યા ખાલી છે. આ વર્ષે જસ્ટિસ કુરિયન જોસેફ નવેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે, જ્યારે જસ્ટિસ મદન બી લોકુર ડિસેમ્બરમાં નિવૃત્ત થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી 5મી વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ટીમ ઇન્ડિયાએ અંતિમ મેચમાં 9 વિકેટ જીત મેળવી છે. ત્યારે શ્રેણી 3-1 થી જીતી લીધી છે. ત્યારે અંતિમ મેચમાં વેસ્ટઇન્ડિઝ ટીમ ઇન્ડિયાને જીત માટે 105 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેને ભારત માટે 14.5 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી હતી. ભારત તરફથી રોહિત શર્માએ 63 અને વિરાટ કોહલી 33 રનની ઇનિંગ્સ રમી.
ગઈકાલની મેચમાં રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. જ્યારે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ સિરીઝમાં જાહેર કરવામાં આવ્યો હતો. અહીં નજર કરીએ ભારતના શ્રેણી વિજયમાં ચમકેલા 5 હીરો પર. વિરાટ કોહલી. કેપ્ટન કોહલીએ વિન્ડિઝ સામેની આ શ્રેણીમાં 3 સદી ફટકારી હતી. શ્રેણીમાં કોહલીએ કુલ 446 રન જુડી કાઢ્યા હતા. વિરાટ કોહલીના આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ સિરીઝમાં જાહેર કરવામાં આવ્યો હતો. કોહલી વન ડેમાં 38 સદી નોંધાવી ચૂક્યો છે. રોહિત શર્મા. ભારતીય ઓપનર રોહિત શર્મા વિન્ડિઝ સામે રન બનાવનાર મામલે બીજા ક્રમે હતો. રોહિત શર્માએ શ્રેણીની 5 મેચમાં 387 રન બનાવ્યા, જેમાં તેની 2 સદી પણ સામેલ હતી. રોહિતે આ શ્રેણીમાં કુલ 15 છગ્ગા ફટકાર્યા. રોહિત શર્માના વન ડે ક્રિકેટમાં આ સાથે 200 છગ્ગાઓ પણ પૂરા થઈ ગયા છે. રોહિતના પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. કુલદીપ યાદવ. ભારતીય રિપનર કુલદીપ યાદવે આ શ્રેણીમાં વિન્ડિઝમાં બેટ્સમેનો સૌથી વધુ પરેશાન કર્યા હતા. કુલદીપ યાદવે આ શ્રેણીમાં કુલ 9 વિકેટ ઝડપી. ખલીલ અહેમદ. ફાસ્ટ બોલર ખલીલ અહેમદ એશિયા કપ બાદ વિન્ડિઝ સામેની વન ડે શ્રેણીમાં પણ સિલેકટર્સને પ્રભાવિત કર્યા છે. ખલીલ અહેમદે 4 મેચમાં 7 ક્રિકેટ ઝડપી. ખલીલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રનમાં 3 વિકેટનું રહ્યું હતું. રવિન્દ્ર જાડેજા. રિપનર રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પાંડ્યાની કમી સારવાર દીધી નથી. રવિન્દ્ર જાડેજાએ 4 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. જાડેજાએ ગઈકાલે રમેલી વન ડે મેચમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બદલ જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદના વિદ્યાપીઠ ખાતે કિસાન સ્વરાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના ખેડૂતો જોડાયા હતા. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કિસાન સ્વરાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રોગ્રામ 3 દિવસ સુધી ચાલ્યું હતું. આ સંમેલનમાં ભારતભરના ખેડૂતો હાજર રહ્યા હતા, જે જાતે ખેતી કરે છે અને જેમાં કોઈ પણ પ્રકારે કોઈ બી જાતનું રસાયણ કે દવાઓથી દૂર રાખવામાં આવે છે. જેમાં 160 પ્રકારના ચોખા જોવા મળ્યા હતા અને 60 પ્રકારની દાળ તેમજ બધા જ પ્રકારના શાકના બીઓ જેની ખેતી આ ખેડૂતો કરે છે. આમ 3 દિવસમાં બીજા બી ઘણા બી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ये किसान स्वराज सम्मेलन जो 3 दिन का सम्मेलन है, ये एक अनोखा संगम है जो किसानी और खेती का आगे जाके कैसे रहना चाहिए भारत देश में, उसका विकल्प कैसे होना चाहिए. आज तो संकट है, इससे हटके हम कैसे सोच सकते हैं और क्या कर सकते हैं, उसके ऊपर विचार विमर्श करने के लिए भी और एक दूसरे का અનુભવ શેર કરકે સીખને કા એક. અમદાવાદમાં વિદ્યાપીઠ ખાતે કિસાન સ્વરાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આખા ભારતમાંથી અલગ અલગ રાજ્યોના દરેક કિસાનોને એકત્રિત કરવામાં આવ્યા છે. તે એમના રાજ્યમાં જે પણ અનાજ થાય છે તેને લઈને આવ્યા છે. આજે આપણે એવા જ એક વ્યક્તિ સાથે વાત કરીશું. આપનો પરિચય મેડમ. મેરા નામ અનિતા સાહુ. મેં ઓડિશા સે બરગઢ જિલ્લા સે આયે હૈ ઓર 160 વેરાયટી કા પેઢી લાયે હૈ. સબ્જી કા વેરાયટી 80 વેરાયટી હૈ ઓર મિલેટ કા યે રાગી કા ઓર મિલેટ કા વેરાયટી 12 વેરાયટી હૈ ઓર બીન્સ કા ઓર દાલ કા 12 વેરાયટી કા હૈ. આમ જોવા જઈએ તો ચોખાની 160થી પણ વધુ વેરાયટીઓ આપણને અહીં જોવા મળે છે. તમે જોઈ શકો છો એમ દરેક પ્રકારના ચોખા જે એકદમ દેશી કહેવામાં આવે છે, કોઈ પણ પ્રકારની કૃત્રિમ ઉપયોગ કરવામાં આવતો નથી. તેમાં અલગ અલગ પ્રકારના શાકના અલગ અલગ પ્રકારના 60થી પણ વધુ બીજ જોવા મળે છે, જુવાર જોવા મળે છે. ત્યાર પછી એકદમ તીખા કહી શકાય એવા મરચાંનું ઉત્પાદન ત્યાં કરવામાં આવે છે, તે જોવા મળે છે. અલગ અલગ પ્રકારના કઠોર અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કિસાન સ્વરાજ સંમેલનનું જે ગુજરાત વિદ્યાપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે કિસાનની દશા વધુ સારી થશે તેવું આશા રાખવામાં આવે છે. કેમેરામેન અંકિત દવે સાથે યોગેશ્વરી રામ રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલ અમને રેડીમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક મેં જિગ્નેશ આર મૌર્ય, બ્રાઇડ ઇંગ્લિશ સ્કૂલ CTM કી તરફ સે આપ સભી કો દીપાવલી એવં નૂતન વર્ષા અભિનંદન એવં ભાઈ બહેનો કે પાવન પર્વ
ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। कर जबस हूँ वीडीवाड़ा कलोल सिटी पोलिस स्टेशन गांधीनगर जिलो आवनारी दिवाळी अने नव वर्ष बधा मित्रों माटे लाभदायी शुभ निवड़े एवी शुभकामना पाठवू छू। मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशम भाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी सम्पन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यार्थियों ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो। હું જલ્પિન ભીમાણી એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના। દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે જનતા માટે ખુલી ગઈ છે। હવે સામાન્ય લોકો પણ અહીંયા આવીને તેનાથી સંબંધિત માહિતીની વાતો જાણી શકશે। ખાસ વાતો એ છે કે આ સુવિધા નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈના નિર્ણયના કારણે શરૂ થઈ છે। તેમણે આ વિષયમાં કોઈને જણાવ્યું ન હતું અને અન્ય જજો સાથે સલાહ સૂચન પણ નહોતું કર્યું। ત્યારે 1 નવેમ્બર 2018 થી ગુરુવારે તેમણે સુપ્રીમ કોર્ટની ગાઈડિંગ ટૂર પ્રોગ્રામની લોન્ચિંગ પર આ માટે માફી પણ માંગી હતી। તેમણે હવે કહ્યું છે કે હું સાથી જજો પાસે માફી માંગુ છું કારણ કે મેં તમારી પાસે સુવિધા શરૂ કરવા માટે સલાહ સૂચન નથી કર્યું। એવામાં હું બધા પાસેથી આ માટે મંજૂરી ઈચ્છું છું। આ નિર્ણય સંપૂર્ણ રીતે મારો જ હતો। મેં તમારી સાથે સંબંધમાં સલાહ સૂચન નથી કર્યું, તેથી હું માફી માંગુ છું, પણ મને આશા છે કે તમે પણ મને માફ કરી દેશો। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। અમરેલીના ધારી પાસેના ચલાલા ખાતે આવેલા ગાયત્રી વિદ્યાલયમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્યનું એક અધિવેશન યોજવામાં આવ્યું હતું, જેમાં 42 શાળાના 104 શિક્ષકગણ જોડાયા હતા અને આવનાર 2019માં ધોરણ 10 અને 12 નું સારું પરિણામ આવે તેવા હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલમાં ગાયત્રી મંદિર વિદ્યાલય ખાતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોનો અધિવેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સીવી જાદવના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું, જેમાં અમરેલીની 42 શાળાના 104 શિક્ષકગણ જોડાયેલા હતા અને આવનાર 2019માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ સારું આવે અને લોકો પોતાના વહાલ સૂચા બાળકોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવે તેવા ભાવ હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।
જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સીવી જાદવ નાદ જોડાયેલા લોકોએ શિક્ષકગણ ઉપસ્થિત રહે હોવાનું પ્રતિપાડે જણાવ્યું હતું. આજે અમરેલી જિલ્લા સરકારી કર્મચારી શિક્ષક સંઘ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલી કચેરી વતી અમરેલી જિલ્લાની 42 સરકારી હાઈસ્કૂલના શિક્ષકોનું શાળા ગુણવત્તા સુધારણા અને આગામી માર્ચ 2019માં ધોરણ 10 અને 12નું પરિણામ અમરેલી જિલ્લાનું સારામાં સારું આવે અને વિદ્યાર્થીઓ એ સરકારી શાળાઓમાં વધુમાં વધુ એડમિશન મેળવે એ માટે આજે ચલાળા મુકામે અમારું અમરેલી જિલ્લાનું એક અધિવેશનનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંપૂર્ણ સહયોગથી એ આજે યોજવામાં આવ્યું છે. આજે લગભગ 42 હાઈસ્કૂલના 104 જેટલા શિક્ષકો ભાઈ બહેનો, ડીઈઓ સાહેબ જાદવ સાહેબ, ઈઆઈ સોલંકી સાહેબ તથા સમગ્ર કચેરી વતી આજનો કાર્યક્રમ અમે અહીંયા યોજાયો છે. જીએમ સોલંકી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક અમરેલી. અમરેલી જિલ્લાની સરકારી શાળાઓના સરકારી શિક્ષક સંઘ અને અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે આ અમરેલી જિલ્લા શિક્ષક સંઘના અધિવેશન અને સાથોસાથ ગુણવત્તા સુધારણા અને આગામી પરીક્ષાઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે એક ત્રિવિધ કાર્યક્રમ અહીંયા ચલાલા મુકામે યોજાઈ રહ્યો છે, જેમાં અધ્યક્ષપદે માનનીય શ્રી ડીઓ સાહેબ હતા. આ કાર્યક્રમની અંદર ગુણવત્તા સુધારણા માટે થઈ અને આવનારી પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ માર્ગદર્શન તમામ શાળાઓને આપવામાં આવ્યું છે. સાથોસાથ કચેરી તરફથી તમામ શાળાઓને વહીવટી માર્ગદર્શન પૂરેપૂરું આપવામાં આવી રહ્યું છે. સાથોસાથ આ સંઘનું જે અધિવેશન છે એમાં જિલ્લામાં 2 સરકારી શાળાઓ શાખપુર અને પાટી જે 100% રિઝલ્ટ લાવેલ છે તેમને પણ અહીંયા કણે અભિવાદિત કરવામાં આવેલ છે. જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો જે SSC, HSC, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ જેમાં ખૂબ ઊંચા રેન્ક સાથે જિલ્લાની સરકારી શાળાઓમાં પ્રથમ તૃતીય ત્રીજા નંબર લાવેલા છે એમનો પણ અહીંયા કણે સન્માન કરવામાં આવ્યું છે. ટૂંકા ગાળામાં જે નિવૃત્ત થયેલા છે સરકારી કર્મચારીઓ એમનું પણ અહીંયા સન્માન કરવામાં આવેલું છે અને ખાસ પરિણામ સુધારણા અને ગુણવત્તા સુધારણા માટેનો આ કાર્યક્રમ આજે સરકારી શાળાઓ માટે યોજાયો છે. આવનારા સમયમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી ગ્રાન્ટેડ શાળાઓનો પણ આવું અધિવેશન કરવામાં આવશે અને ક્રમશઃ ગુણવત્તા સુધારણા જિલ્લાભરની યોજાય અને જિલ્લાભરમાં ગુણવત્તા સુધરે અને આવનારી પરીક્ષામાં જિલ્લાનું રિઝલ્ટ ખૂબ ઊંચું આવે એવા પ્રયાસો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી થતા રહે છે. ઓકે સર, આજે ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા ખાતે અમરેલી જિલ્લાની સમગ્ર સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનું આચાર્યોનું અધિવેશન રાખવામાં આવ્યું છે. જે અધિવેશન અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભવ્ય આયોજન કરી અને બાળકો વધારે મહાન કે રીતે બને, બાળકોમાં વધારે એકાગ્રતા કઈ રીતે આવે અને સરકારી શાળાઓમાં ભણતા બાળકો જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જે 1st, 2nd, 3rd નંબર જિલ્લા કક્ષાએ જેમનો આવ્યો છે એમને ઇનામ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી એમનું સન્માન કરવાનો કાર્યક્રમ, સાથે જિલ્લાની સરકારી સ્કૂલોમાં જે શિક્ષકો નિવૃત્ત થયા છે એમનો નિવૃત્તિનો વિદાય સમારંભ એવું ભવ્ય આયોજન આજે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. અત્રે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જાદવ સાહેબ તેમજ તેમની પૂરી ટીમ આજે અહીંયા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે હાજર છે અને આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, ગાયત્રી સંસ્કાર કેન્દ્ર એ આવા સરસ મજાના અધિવેશનો કરવા માટે જ આપણે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવા અધિવેશનો અવારનવાર અહીંયા થાય એવું અમે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ. અસ્તુ. અશોક મણવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, બગસરા. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.